अगर बात करें तो वडोदरामां फूड विभाग द्वारा पाड़वामां आवेला दरोड़ा दरमियान 30 जेटली खाद्य वस्तुओना नमूना फेल जोवा मळ्या छे, जेमां मरचू मोतीचूरना लाडू थी लईने जलेबीनो समावेश थाय छे। वडोदरा महापालिकाना फूड विभागे रक्षाबंधन, गणेशोत्सव, नवरात्रि, दशहरा त्यौहार समय जुदा जुदा विस्तारमांथी अखाद्य पदार्थोना शंकास्पद नमूना लेवामां आव्या हता अने आ शंकास्पद नमूनाओमांथी 30 नमूनाओ फेल जाहेर थया छे, જ્યારે 2 નમૂનાઓ અનસેફ અને 24 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જ્યારે 4 નમૂનાઓ અનસેફ સાથે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે। આ ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ થંભી નથી રહ્યા, ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકને રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું। ગોંડલમાં હાઈકોર્ટના આદેશ બાદ ગોંડલના રાજાશાહી વખતના બંને પુલો પર ભારે વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। હાઈકોર્ટના આદેશ બાદ કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા બાદ બંને પુલો બંધ કરવામાં આવ્યા છે। નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સુરેશ્વર માર્ગ પરનો પુલ પર જવાની માહિતી આપવામાં આવી છે, તો સુરેશ્વર માર્ગ પરના પુલની હાલત પર ખખડધજ હોવાની વિગતો પણ સામે આવી રહી છે। નમદર ગુજરાત હાઈકોર્ટના આદેશના અનુસંધાને ગોંડલ શહેરમાં આવેલા બંને બ્રિજો તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરવા અંગે કલેક્ટરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। તે અનુસંધાને આજરોજ બંને પુલો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે અને વૈકલ્પિક રસ્તા તરીકે સુરેશ્વર ચોકડીથી તરફ જતો રસ્તો વાપરવા કોમર્શિયલ વાહનોને આ સાથે જણાવવામાં આવે છે। સુરતના અડાજણ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા ફટાકડામાં રહેલા લોકોને ફટાકડામાં આગ લાગી છે। આગના કારણે દોડધામ મચી ગઈ હતી। ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી છે। સુરતના આડાજણ વિસ્તારમાં ફૂટપાથ ઉપર ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનો આરોપ લાગ્યો છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી દીપાવલી પર્વની ધૂમ જોવા મળી, જ્યાં આજે 11મા પાવન દિવસે કાળિયા ઠાકોરને રત્નજડિત મુગટ સાથે અલંકારિત આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા। સવારે મંગળા આરતી બાદ શણગાર ભોગ સાથે ઠાકોરજીને 3 ભોગ ધરાવવામાં આવ્યા, જે બાદ મહાભોગ પણ ધરાવવામાં આવ્યો। જૂની પરંપરા પ્રમાણે ભગવાન દિવાળીના 5 દિવસ વિશેષ શણગાર ધારણ કરી ભક્તોને દર્શન આપશે। મંદિરને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે। આજથી જે દિવાળી પર્વ શરૂ થયો છે એની અંદર ઠાકોરજીને રોજ નિત નવા કિંમતી આભૂષણ તથા કિંમતી વસ્ત્રો ધારણ કરવામાં આવે છે। જેમ કે દરરોજ નવા નવા ઉત્સવ થતા હોય છે, આજે 11મા મનાવવામાં આવી છે, કાલે વાઘબારસ મનાવવામાં આવશે, પરમ દિવસે ધનતેરસ મનાવવામાં આવશે, પછી કાળી ચૌદશ અને દિવાળી, દિવાળીના દિવસે સાંજે હાંઠળી પૂજન અને ચોપડા પૂજન કરવામાં આવે છે, અને દિવાળીના બીજે દિવસે ઠાકોરજીને ત્યાં અંકોટનો મહાપર્વ ઉજવવામાં આવે છે। રાજકોટમાં દિવાળી પહેલા બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે। ધર્મેન્દ્રસિંહ રોડ ગુંદાવાડી બજારમાં ઘર સજાવટથી લઈને કપડાની ખરીદી કરવા લોકોની ભીડ જોવા મળી હતી। આ વર્ષે દિવાળીના રાજકોટવાસીઓ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતા હોવાનું જોવા મળ્યા છે। જોકે દિવાળીની રાતથી તમામ બજારોમાં લાભ પાંચમ સુધી રજાનો માહોલ રહેશે, તો કેટલાક વેપારીઓ લાભ પાંચમના દિવસે ફરી ધંધા રોજગારની શુભ શરૂઆત કરશે। છેલ્લા દિવસોમાં શૂટિંગ શટિંગના વેપારમાં ઘરાકી ન હોય, દરજી સીવી નો દે, પણ ગઈકાલે બુધવારે રેડીમેડ બૂટ ચપ્પલ કટલેરી ઓજિયરી બધાને બહુ સારો વેપાર થયો અને ફૂટફોલ એટલે કસ્ટમરની એન્ટ્રી પણ બહુ સારી હતી અને આ 3-4 દિવસ બધાને ઘણો વેપાર થશે એવી અમને બધાને આશા છે।